એને મધ્યમાંથી નીકળે, કિકરમાંથી નીકળે, એને કહેવાય સંસારના દુઃખના આંસુ. અને જે પ્રભુના વિરહના આંસુ હોય છે એ વચ્ચે મધ્યમાંથી નહીં પણ નાનકડા કુમારા બિંદુમાંથી નીકળે. નહીં જયારે અડું તો ગર્વ લાગે, પ્રભુના વિરહમાં જયારે મને તડપી રહી હોય પ્રભુ વગર, અને ત્યારે જે આંસુ આવે એ કહેવાય વિરહના આંસુ. ત્યારે ગોપી ગાય પ્રભુનો રાસ કેવો છે કે જેમાં ખાલી આપણે જીવાતા આપણે એકાદશ ઇન્દ્રિયો એક તરફ વળવા જાય એને કહેવાય રાસ. આપણું મન એકમાં લાગી જવું એને કહેવાય મન નો રાસ. ને આપણું તન બધી ઇન્દ્રિયો એક સ્વરૂપ નું ગાન કરીને એમાં બધી ઇન્દ્રિયો જોડાય એને કહેવાય મહારાસ. ને આપણે સર્વે આજે મહારાસ ની તૈયારી કરીએ. ગોઠવાયેલું છે કોઈ જગ્યા ભરી નથી જમી આ વાતો બહુ જ આનંદ. અત્યારે થોડા ક્ષણ માટે અમે પોતાના દેહને પોતાના મનને પોતાના વિચારોને આપણે લઈ કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા શ્રી સાંઈજી પરમદયાલ કી જય. શ્રી સાંઈજી પરમદયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી રાજ ધરણે કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાસ બિહારી લાલ કી જય. નમો ભગવતે તસ્મૈ શ્રી કૃષ્ણાય તદ્ભુત કર્મણે રૂપનામ વેદેન જગત કૃતિ યોગ્યતા પ્રાપ્ત ધર્માનાશ્રયમ પ્રાપ્ત નિખિલ ધર્મ રૂપમિતિ નિયમ પ્રતિપાદ્યમ યદ્યુદ્ધમ સાકૃત સ્તૌમિ પરમનંદકુમારોમિ સ્વામિનિ વૃષ્યવાનુજા કૃતાર્થોહં 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 મમ સંશયઃ. દૃષ્ટિમાર્ગે સર્વત્ર કર્માર સંપૂર્ણ શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જગદગુરુ શ્રી વલ્લભાચાર્યના દ્વિતીય આચમ પરમ કૃપાલો શ્રી ગોસાણીજી પ્રભુચરણના પંચશતાબ્દી મહામહોત્સવને અનુલક્ષીને શ્રી કૃષ્ણ વિશ્લેષ ગુણગાન મહોત્સવ અંતર્ગત સપ્તમ દિવસ ઉપસ્થિત આદરણીય પૃષ્ઠનાગના વિદ્વાન એવા વૈષ્ણવ પ્રિય વંદનીય શાસ્ત્રીજી શ્રી જગદીશચંદ્રજી ગુણગાન પ્રિય શ્રીનાલીબેન સ્વામી એવમ સર્વે કલાકાર વૃંદ, આ
अदिव्य मंगल महोत्सवना मनो थी श्री अश्विन कुमार इंद्रवदन भाई गांधी एवं आपनो संपूर्ण परिवार उपस्थित श्री गोसाईजी प्रभुचरण खूब ज लाड़ेला प्रिय એવા ખંભાત ગામના સર્વે ભાવિક વૈષ્ણવજનો મંગલ મહોત્સવ ના સાતમો દિવસ સાત સાત દિવસ જેને જોડે રહીએ ને વિચાર કરો એના પહેલા થવાનું મન ક્યારે થાય ક્યાંક લખેલું અને ક્યાંક સાંભળેલું કે પ્રેમ એક નજરમાં થઈ જાય છે. સાચી વાત છે. આ વિચાર કરો જેની સાત સાત વાર નજર મળી હોય એને શું થાય. એક નજરમાં પ્રેમ થતો હોય અમે તો ઘુસાણીના બાલક પ્રેમ સ્વરૂપ ને સાત વાર તમારી પણ નજર મળી ગઈ એવું ગામ થઈ જો ગમે કરું વિચાર કરો પણ શું કહીએ. ભગવાનીઓ ગાઈ ચૂક્યા છે ઘુસાણી તો ઘૂમતે ભલે દરેક ભૂમિને શ્રી વલ્લભ નામ પૂજાવી કહેવાય. દેશાંતર પ્રદેશ કરવાનો છે. આજનો દિવસ જો સમય ઘણો ઓછો છે તો કહેવાય છે ને કે હવે જમાનો ટેસ્ટમેન્ટનો નથી. બધા સંન્યાસ લે છે મારી પર. અરે જમાનો છે 50-50 ની 20-20 નો અને ઓછા સમયમાં વધારે સ્કોર કરવાનો જમાનો. સાચી વાત ખોટી વાત ભાઈ તો આપણે જ કરવાનું છે. આજે સમય ઓછો છે અને સ્કોર ઘણો મોટો છે. શ્રદ્ધા વધી છે અજ્ઞતા ઘટી છે. દર્શન કરવાની લાઈનો લાંબી છે. પ્રભુને જયારે પ્રેમ કરવા અવસર આવે તો કઈ ટૂંકી છે. આ સમયમાં પ્રભુ પાસે માંગનારા વધ્યા છે પણ પ્રભુને માંગનારા ઘટ્યા છે. અને આજે શ્રી ગોસાઈજીની કૃપાથી આપણે પ્રભુથી કંઈ જ નથી માંગવું, બસ પ્રભુને માંગી લેવા છે. પરમ વંદનીય શાસ્ત્રીજીએ ખૂબ અદભુત સુંદર રજૂઆત કરી, આશીર્વાદ આપ્યા અને મનોજ પણ પ્રગટ કર્યું. મનોજી પરિવાર જોડે આપનો સ્નેહ એ પ્રગટ થયો. આપની ભાવના પણ પ્રગટ થઈ કે શ્રીમદ ભાગવતનું સુંદર રીતે આયોજન થાય. આપણે ટેલિપથી માનીએ કે જે પણ માનીએ સમજાતું નથી, પણ આ વાત શાસ્ત્રીજી હમણાં રજૂ કરી કે સમજો એ રજૂઆતના 10 મિનિટ પહેલા ક્યાંક ને ક્યાંક જો ટેલિપથી છે જગતમાં. આપણે માનતા નથી પણ ચોક્કસ છે. આ જ વાત થોડાક ક્ષણ પહેલા મારી અશિતભાઈ સાથે થઈ કે અશિતભાઈ એક શ્રીમદ ભાગવતનું જ્ઞાન યજ્ઞમાં આપણે જોડાવાનું છે. લોકો મોબાઈલ SMS ઇન્ટરનેટ ને કેટલા બધા ટેબ્લેટ્સ ને લેપટોપ લઈને ફરતા હોય છે. આજના જગતમાં ભી ટેલિપથી છે ને એના જેવું કોઈ નેટ કામ નથી કરતું. અને પ્રત્યક્ષ પ્રમાણ દેખાય છે. આ ભૂમિ ગોસાઈજીની છે ને. આ ભૂમિ છે ને ગોસાઈજીની છે.
એટલે દરેકમાં આંધા હોય છે. અને ઋષાણ જેટલા પ્રતાપે છે ને આખા ખંભાતમાં એમની આંધા છે. અને આજનો યુગ પણ ટેલિપથીનો યુગ છે. પહેલાના સમયમાં મોબાઈલ નતા, ત્યારે આપણે કોઈ યાદ કરીને અચાનક બીજે દિવસે એનો ફોન આવી જતો, ત્યાં પત્ર આવે, ત્યાં પહેલા જો યાદ કરતા પત્ર આવે. ત્યારે આપણે એને જ યાદ કરીએ છીએ જે આપણને યાદ કરે છે. આપણને એની જ યાદ આવે છે કે ત્યાં ઘરે બેઠો બેઠો આપણને યાદ કરે છે. આજે પણ જમતા જમતા કોઈને અચાનક ઉધરસ શરૂ થઈ જાય, પીચકી મેરકી શરૂ થઈ જાય, ક્યાંક જોયું તેને કોઈ યાદ કરે છે. એટલો મોડર્ન યુગ છે, પછતા પણ આપણા રિવાજો આપણો સ્નેહ ધ્યાન ધ્યાન રહેલો છે. એનો પરિચય વિશેષનો કે આજના સમયમાં પણ વૈષ્ણવ ઉપર તો જીવ પર ભગવત કૃપા ધાર્મિક વહી રહી છે. ને ભગવત કૃપાનું જે પરિણામ છે કે સાત સાત દિવસ સુધી સંભાતના અલૌકિક વાતાવરણમાં દિવ્ય ભૂમિમાં શ્રી ઘુષણાજીના ગુણગાન ગાવાનો અવસર મળે અને મનોથી પરિવારનું સૌભાગ્ય છે કે પ્રગટ અનુભૂતિ થાય કે શ્રી ઘુષણાજીની કૃપા કેટલી બુદ્ધિની ઉપર છે, કે નિર્વિઘ્ન કોઈ પણ વિઘ્ન વગર એના ગુણગાન પરિપૂર્ણ થઈ રહ્યા છે. કારણ કે આજે સાત દિવસની ગુણગાન થાય ને તો એક પ્રકારનો આધ્યાત્મિક યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ. એટલે કોઈ પણ પ્રકારના યજ્ઞમાં દેવતાઓ યજ્ઞ કરીએ ને દૈત્યોમાં વચ્ચે વચ્ચે કંઈ ને કંઈક તકલીફ ઊભી કરે. અત્યાર સુધી ગામમાં મને એવો અનુભવ થયેલો કે ખાલી દેવતાઓ જ વસે છે. સાત દિવસ પહેલાની વાત કરું છું, પણ ઘણા ઘણા રહસ્યો હોય છે ને પછી ખબર પડી, લગ્ન પછી બહુ ની ખબર પડે એવું છે. બહુ તપાસ કરી, બધી તપાસ કરી, બહુ સારી છે, સારી છોકરી અમે નહીં તો મળે નહીં ભાઈ, તો નસીબદાર તો છોકરી હોય. મહેમાન કદી બધાને રોજ કરવાના હોય તો સ્વભાવ પરિવર્તન થાય છે. ઊંડા ખબર નથી દેવતાઓના બ્રહ્મમાં થોડા થોડા દેવતો પણ વસતા હતા, પણ હવે ઘુષણાજી એવી કૃપા કરી પરીક્ષા હોય તો જ પાસ થવાની મજા આવે. પછી ઘુષણાજીની કૃપાથી આપની કૃપા અને આપનો આશીર્વાદ છે કે આ સાતમા દિવસે પરીક્ષાને ગુણગાન કરીએ છીએ. આપની કૃપા ખાલી મારી ઉપર આપની ઉપર નહીં, આખા ગામ ઉપર છે. કહેવાય છે, ઇતિહાસ કહે છે કે સંવત 1635માં શ્રી ઘુષણાજીને ભાષાનું ફરમાન અને સત્કાર મળ્યો અને સન્માન પ્રાપ્ત થયું. સન્માનમાં ગોકુલ, વૃંદાવન, જતિપુરા, ગોધન પાંચ ગામ ભાષા શ્રી ગોસાઈજીને અર્પણ કર્યા. ને ગો બ્રાહ્મણ પ્રતિપાલક ગોસ્વામી પત્નીથી સન્માનિત કર્યા છે. તે પહેલા મનમાં વિચાર આવે કે ગોસ્વામી લગતા ઠીક હે, કે ગોસ્વામીની પદવી અકબર વાસ્તાએ આપી, એ બધા વાંચ્યું છે. પણ એ ક્યારે વાંચ્યું કે એ પહેલા ગોસાઈજીની સરનેમ શું હતી? કેવાય દક્ષિણની સરનેમ હતી.
આ વેલાણુ હતા દક્ષિણ બ્રાહ્મણ હતા. એમની સગન શું હતી? એ ખંભમ ગામના હતા. શ્રી વલ્લભાચાર્યનું ગામ કયું? એ કહેવાય ખંભમ. અને એટલે વલ્લભાચાર્યજીની સરને અટકી શું કહેતા કે ખંભમ પાટી વાળું. આ શ્રી વલ્લભાચાર્યની સાચી સરને બની. અને ખંભમ પાટી વાળું માથી અકબર પાસે શ્રી ગુસાઈજી મહારાજને ગુસાઈજીની પદવી તો આપી. જોડે ગોસ્વામી ગો બ્રાહ્મણ પ્રતિપાલક ગાયો અને બ્રાહ્મણ ના સ્વામી એવા ગોસ્વામી નામ છે ને બિરુદ આપ્યું છે. દક્ષિણ ભારતની સંવેદ માંથી ગોકુલની ગોસ્વામી પદવી છે. સાથે બાળકો અને સાત રૌજી સાથે ગોકુલ બિરાજે ઠાકોરજીની સેવામાં અનંત પ્રીતિ શ્રી